नमस्कार मित्रों, आज आप सजे 10.3 नाटक अंतर जीशू दाखला नंबर 12 बे नाना दादा छे बे गणती वाला दादा छे नाना थ्योरी प्रकार ना दादा ने समझना ने बात मात्र छे અહીંયા ઉભી જોઈ જો k dot a બરાબર 0 અને k dot b બરાબર 0 હોય તો સદિશ b વિશે શું તારણ કાઢી શકાય તો અહીંયા જે આપેલું છે કે a dot a બરાબર 0 એટલે કે આનો અર્થ એવો થાય કે a dot a બરાબર 0 એટલે કે a dot a એટલે a ના માનનો વર્ગ આના બરાબર 0 આપેલું છે a ના માનનો વર્ગ જો 0 હોય તો a નું માન શું થાય કે 0 થાય અને આપણે ખ્યાલ છે કે કોઈ પણ સદિશનું માન ક્યારે 0 હોય તો કે જો એ સદિશ પોતે શૂન્ય સદિશ હોય તો અહીંયા a નું માન 0 છે એનો અર્થ એવો થાય કે a કેવો સદિશ છે શૂન્ય સદિશ છે એક વાત આપણે મેળવી હવે બીજી વાત આપણે શું છે કે a dot b = 0 તો b વિશે સદિશ b વિશે શું તારણ કાઢી શકાય તો અહીંયા a પોતે શૂન્ય સદિશ છે હવે b કોઈ પણ સદિશ હોય એ જે છે અહીંયા આપણે એ શૂન્ય સદિશ મેળવ્યો હોય તો બી સદિશ જે હું તારા નીકળે તો કે બી સદિશ જે છે કોઈ પણ સદિશ હોય છે બી જે છે સદિશ બી કોઈ પણ સદિશ હોય શકે કારણ કે એ સદિશ પોતે શૂન્ય સદિશ છે તો બી કોઈ પણ હોય તો પણ એ ડોટ બી હું નવાનું 0 એટલે અહીંયા જે પ્રશ્ન હતો કે એ ડોટ કે 0 હોય અને એ ડોટ બી 0 હોય તો બી વિશે શું કહી શકાય તો બી વિશે એવું કહી શકાય આવું તારણ નીકળે કે બી જે છે એ કોઈ પણ સદિશ છે કોઈ પણ સદિશ છે તો પણ એ ડોટ બી 0 થવાનું આગળ આપણે દાખલા નંબર 13-14 હવે એમાં પહેલા 14 પૂરા કરીએ પછી 13 માં આવીએ કે નાની વાત છે જો વિધાન આપેલું છે કે a બરાબર શૂન્ય સદિશ અથવા b બરાબર શૂન્ય સદિશ હોય તો a ડોટ b બરાબર શૂન્ય a ડોટ b બરાબર 0 a ડોટ ગુણા રાખે છે a ડોટ b બરાબર 0 પરંતુ આનો પ્રતીક સત્ય હોય કે જરૂરી નથી આ વિધાનનો પ્રતીક છે સત્ય હોય કે જરૂરી નથી તમારા જવાબ ઉદાહરણ સહિત સમર્થન કરો આ તમારો જવાબ આપવાનો ઉદાહરણ આપણે છે તો જો પહેલા તો આ વિધાન છે આ વિધાનનું પ્રતીક લખું તો પ્રતીકમાં આપણે ખબર છે કે જે વિધાન છે જોતો વાળું વાક્ય છે એનો પ્રતિક કેમ લખાય તો કે જો પછી એક વાક્ય હોય અને તો પછી એક વાક્ય હોય એનો પ્રતિક કેમ થાય તો કે જો પછી જે તો પછી નું વાક્ય છે એને આગળ લઈ જવાનું પછી તો અને એમાં જે જો પછી વાળું હોય તો એને પાછળ લખવાનું આનું પ્રતિક પાછળ કોઈ એવું લખાય કે જો a ડોટ b બરાબર 0 આ વિધાન લઈ તો a શૂન્ય સદિશ અથવા b શૂન્ય સદિશ પરંતુ આ વિધાન જે છે સત્ય એવું જરૂરી નથી કારણ કે જો a ડોટ b 0 હોય તો એમાં a શૂન્ય સદિશ હોય અથવા b શૂન્ય સદિશ હોય જરૂરી નથી a અથવા b માં કોઈ પણ એક શૂન્ય સદિશ ન હોય અથવા બંને ન હોય તો પણ a ડોટ b 0 થઈ શકે આપણે ખ્યાલ છે કે a ડોટ b ક્યારે 0 થાય તો કે જો બે સદિશ પરસ્પર ન હોય તો આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ સદિશ a એવો લઈએ i k એટલે 1 0 0 અને હું સદિશ b એવો લઉં કે j k એટલે 0 1 0 તો a ડોટ b અહીંયા કશું આવે a ડોટ b એટલે 1 0 0 ઇન્ટુ 0 1 0 અને આનો ડોટ ગુણાકાર કરશો તો 0 વત્તા 0 વત્તા 0 એટલે કે જવાબ 0 મળશે તો અહીંયા જો a ડોટ b 0 છે પરંતુ સદિશ a કે સદિશ b બેમાંથી એક પણ 0 છે નહીં એટલે આ દિશામાં પ્રતીક વિધાન સત્ય નથી એનું કોઈ પણ ઉદાહરણ અહીંયા આગળ જોઈએ દાખલા નંબર 13 એમાં એવું કીધું છે કે જો સદિશ a b અને c એકમ સદિશ હોય એકમ સદિશ હોય અને a + b + c સદિશ જે છે શૂન્ય સદિશ હોય તો a ડોટ b + b ડોટ c + c ડોટ a નું મૂલ્ય શું હોય તો અહીંયા જે આપેલી વાત છે જો એક તો a b અને c એકમ સદિશ છે એટલે અહીંયા a નું માન b નું માન અને c નું માન ત્રણેયનું માન કેટલું થાય તો 1 એકમ સદિશ છે અને બીજું હું આપેલું છે તથા a સદિશ વત્તા b સદિશ વત્તા c સદિશ આ શૂન્ય સદિશ આપેલું છે બરાબર આ
આપણે આ કિંમત મેળવીશું જો તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરી અહીંયા કે હું આવું લખું કે સદિશ a વત્તા b વત્તા c અને માનનો વર્ગ શું થાય આપણે ખબર છે 3 પદનો વર્ગ x વત્તા y વત્તા z નો વર્ગ હોય તો એ થાય x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx તો એ સૂત્રનો અહીં ઉપયોગ કરી આપણે તો પહેલા પહેલા પદનો વર્ગ એટલે a ડોટ a a ડોટ a એને કહેવાય a ના માનનો અથવા તો જો જો તમે લખો તો લખાય કે a ડોટ a પણ a ડોટ a લખશો અહીંયા ડાયરેક્ટ સૂત્ર વાપરો તો વાંધો નહીં બાકી આ a પ્લસ b પ્લસ c ડોટ a પ્લસ b પ્લસ c તો ગુણાકાર લાંબો થાય પણ આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ તો a ડોટ a એટલે a ના માનનો વર્ગ વત્તા b ડોટ b એટલે b ના માનનો વર્ગ વત્તા c ડોટ c એટલે c ના માનનો વર્ગ વત્તા 2abc સોરી 2ab પેલા 2a ડોટ b પછી પ્લસ 2b ડોટ c અને છેલ્લે પ્લસ 2c ડોટ a અહીંયા આપણે કિંમત મૂકી દઈએ a પ્લસ b પ્લસ c આ જે છે આનો જવાબ તો 0 છે આપણે ક્યાં છે કે a પ્લસ b પ્લસ c શૂન્ય સદિશ છે તેનું માન શું થાય શૂન્ય આના બરાબર આ કિંમતો a નું માન b નું માન અને c નું માન ત્રણે મેળ છે એટલે a નો વર્ગ પણ 1 થાય પ્લસ આ ટર્મ જે છે એમ એમ રહેશે કે 2 a ડોટ b પ્લસ 2 b ડોટ c પ્લસ 2 c ડોટ a સાદુરૂપ આપી દઈએ માટે 0 બરાબર 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 પ્લસ 2 a ડોટ b પ્લસ 2 b ડોટ c પ્લસ 2 c ડોટ a એટલે કે 0 બરાબર 3 વત્તા અહીંથી 2 ને સામાન્ય લઈ લઈએ તો અંદર વધશે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a અને આપણે સૂત્રનો કરતા કરીએ તો આપણે એ જ કિંમત જોઈએ છે તો આને સામે જવા દઈએ પેલા 3 ને તો એ માઈનસ થશે એટલે કે 2 ઇન્ટુ a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a બરાબર આ 3 સામે જાય એટલે માઈનસ 3 અહીંયા 2 છે એને સાથે ગુણાકાર થશે સામે જશે તો ભાગાકાર બનશે એટલે કે આ કિંમત આપણે મળશે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a આના બરાબર માઈનસ 3 ના છેદમાં 2 જે આપણે પાસે અહીં જવાબ મળ્યો હતો કે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a શું થાય તો એનો જવાબ છે માઈનસ 3 ના છેદમાં 2 આગળ આપણે વાત કરીએ દાખલા નંબર 15 એવું કીધું છે કે ત્રિકોણ abc ના શિરોબિંદુ અનુક્રમે 1 2 3 માઈનસ 1 0 0 અને 0 1 2 હોય તો ખૂણો abc શોધો ખરેખર ખૂણો abc એટલે ખૂણો b ડાયાગ્રામમાં સ્પષ્ટ કરી છે ખૂણો abc એટલે ba અને bc વચ્ચેનો ખૂણો જો આ ત્રિકોણના શિરોબિંદુ આવ્યા છે અનુક્રમે abc ના કારણ પહેલા ને a કહી દો બીજા ને આપણે બિંદુને b કહી દઈએ અને ત્રીજા ને c કહી દઈએ તો આ abc શિરોબિંદુ છે અહીંયા ba અને bc વચ્ચેનો ખૂણો છે તો આપણે પહેલા સદિશ ba અને bc મેળવવા છે તો એ મેળવી જોઉં કે બે સદિશ મેળવવા છે કે અહીંયા સદિશ ba તો સદિશ ba એટલે શું તો કે સદિશ ba એટલે a નો સ્થાન સદિશ માઈનસ b નો સ્થાન સદિશ ba બરાબર છે આ અંત્ય બિંદુ માંથી પરાર્ધ બિંદુ બાદ થાય એટલે કે a નો સ્થાન સદિશ શું છે 1 2 3 માઈનસ b b નો સ્થાન સદિશ શું છે માઈનસ 1 0 0 કરો ગણતરી આની તો 1 માઈનસ માઈનસ 1 થી માઈનસ માઈનસ થી પ્લસ 1 થઈ જાય એટલે 1 પ્લસ 1 2 2 માઈનસ 0 એટલે 2 3 માઈનસ 0 એટલે 3 આ સદિશ b એટલે બીજો સદિશ bc bc એટલે c નો સ્થાન સદિશ માઈનસ b નો સ્થાન સદિશ c નો સ્થાન સદિશ શું છે તો કે 0 અને 1 2 માઈનસ b નો સ્થાન સદિશ શું છે તો કે માઈનસ 1 0 0 આની ગણતરી કરીએ તો 0 માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 1 માઈનસ 0 એટલે 1 અને 2 માઈનસ 0 એટલે 2 તો આ મળી ગયો સદિશ bc હવે ખૂણો આપણે જોઈએ છે કયો
A B C આપણે સૂત્ર ક્યાં છે બે સદિશ વચ્ચેનો ખૂણો બે સદિશ વચ્ચેનો ખૂણો એક સદિશ A હોય અને બીજો સદિશ B હોય આની વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો આપણે ખ્યાલ છે કે આ થીટા જે છે ખૂણો એનો cos માપ એટલે cos થીટા બરાબર શું થાય તો કે A ડોટ B ના છેદમાં A નું માન એને ગુણ્યા B નું માન આ સૂત્ર છે કોણ ઉપયોગ કરો સૂત્રનો તો આ ખૂણો ખૂણો ABC એનું cos માપ એનું cos માપ એટલે cos ખૂણો ABC આના બરાબર શું થાય તો કે એના બે સદિશનો ડોટ ગુણાકાર એના બે સદિશ એટલે શું તો કે અહીંયા છે DA અને BC એનો ડોટ ગુણાકાર અને છેદમાં બંને નો અલગ અલગ માન એટલે કે BA નું માન ઇન્ટુ BC નું માન મૂકી દઈએ કિંમત તો આના બરાબર BA એટલે કે સદિશ અહીંયા આપણી પાસે છે જ બે બે અને ત્રણ ડોટ બીસી એટલે કે એક એક બે છેદમાં બંનેના અલગ અલગ માન એટલે કે આ માન કેટલો સદિશ છે એનું બે બે અને ત્રણ અને બીજો સદિશ એટલે કે એક એક બે તેનું માન કરીએ ગણતરી તો આ ડોટ ગુણાકાર બે એક બે પ્લસ ફરીથી આ ડોટ ગુણાકાર બીજો બીજો ઘટક બે એક બે અને ત્રણ બે છ છેદમાં અલગ અલગ માન એટલે વર્ગમૂળમાં બે નો વર્ગ ચાર વત્તા બે નો વર્ગ ચાર વત્તા ત્રણ નો વર્ગ નવ અને એને ગુણ્યા બીજું આ સદિશનું માન બીસી સદિશનું માન એક વત્તા એક નો વર્ગ એક વત્તા બે નો વર્ગ ચાર સદુરૂપ આપી દે ઉપર બે ને બે ચાર ચાર અને છ એટલે દસ છેદમાં વર્ગમૂળમાં ચાર ને ચાર આઠ આઠ ને નવ સત્તર અને એની સાથે ગુણાકારમાં આવશે ચાર ને એક અને એક એટલે છ તો ફાઇનલ જવાબ આવશે દસ ના છેદમાં વર્ગમૂળમાં જો ગુણાકાર કરો કરી નાખે તો સત્તર છ એકસો ને બે પણ આ કેના બરાબર મળ્યું કોસ ખૂણો એ બી છે એટલે ખૂણો બી તો અહીંથી માટે આનો અર્થ એવો થયો કે માટે ખૂણો એ બી સી આના બરાબર શું થાય તો કે એના બરાબર cos ઇન્વર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 102 તો આ જો માગેલ ખૂણો જે ખૂણો જે છે એ સદિશ BA અને BC વચ્ચેનો ખૂણો છે તેનું માપ મળશે cos ઇન્વર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 102 ધન્યવાદ